બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પશુપાલન થકી વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ત્યારે પાલમપુર તાલુકાના ગઢ ગામના જગદીશભાઈ પટેલે પોતાના ખેતરમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર ડોંકી ફાર્મ બનાવ્યું છે જગદીશભાઈ પટેલે પોતાના ખેતરમાં આઠથી દસ લાખના ખર્ચે સોળ ડોંકી લાવી ડોંકી ફાર્મ બનાવ્યું છે આ ડોંકી દિવસનું કેટલા લીટર દૂધ આપે છે અને જગદીશભાઈ પટેલ આ ડોંકી પાછળ કેટલો ખર્ચ કરે છે અને તેઓ આ દૂધનો સામા ઉપયોગ લે છે તે જાણીએ મારું નામ જગદીશભાઈ પટેલ છે હું ઘટ ગામમાં છું અને મારું આ ડોંકી ફાર્મ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ અને ચાલુ કર્યું છે તો મેં મતલબ સોશિયલ મીડિયામાં યુટ્યુબ ઉપર જોયું હતું તો મને આ ડાંકી ફાર્મ કરવાનો વિચાર આવ્યો તો પછી મેં જો જો ડાંકી ફાર્મ ચાલતા હતા ત્યાં આગળ જઈ અને જોયું ફાર્મ પર અને થોડી માહિતી લીધી અને પછી લાગ્યું કે ચલો આપણે પણ એક સ્ટાર્ટઅપ કરીએ તો પછી મેં રાજસ્થાન બાજુ જઈ અને ત્યાંથી થોડા મતલબ ડોંકી લઈ આવ્યો અને સોળ એક નંગ ડોંકી લાવ્યો છું અને પછી તેનું ચાલુ કર્યું છે દૂધ એક ડોંકી ત્રણસોથી ચારસો ગ્રામ દૂધ આપે છે મને રોજનું અને મારું મતલબ ત્રણ સાડા ત્રણ ચાર લિટર એવરેજ દૂધ થાય છે હા અને એને હું ખોરાકમાં મગફળીની ચાર ને એવું પૂળા એવું બધું ખબર છું મારે સોળ નંગ છે એટલે મૂલ પચીસસો જેવો રૂપિયા દિવસનો જેવો ખર્ચો આવે છે મને મહિને મૂલ એંસીક હજાર રૂપિયા ખર્ચો થાય અંદાજે એંસીની હજાર રૂપિયા હાલ મેં દૂધ તો સાડા ત્રણ લીટર જેવું અંદાજે મેળવું છું અને એનો હાલ સંગ્રહ કરું છું ફ્રીજમાં બરાબર પણ હજુ હાલ સંગ્રહ કરી અને તેની પ્રોસેસ ચાલુ છે મતલબ વેચવા માટેની હજી મને કોઈ બહાર મળ્યો નથી અને મને કોઈ બાયર મળે તો હું એને વેચીને અને એક્ઝેક્ટ પ્રાઇઝની ખબર પડે કે આમ આ ભાવ મારો મિલ્ક જાય છે અંદાજે તો સોશિયલ મીડિયાના માધ્યમથી તો મેં પચીસ ઉપરનો ભાવ સાંભળ્યો છે આ દૂધનો હાલ દૂધ સંગ્રહ કરી અને એનો મિલ્કનો પાવડર બનાવું છું પાવડર હું વડોદરા જઈ અને તેની મતલબ જે પ્રોસેસ થતી હોય તે પ્રોસેસ કરાવી છે આ રાજસ્થાની ગુજરાતી મતલબ રાજસ્થાની લાગે છે ફાર્મ બનાવ્યું છે મેં મારા મતલબ રિસ્ક લીધું છે સમજો કે ધંધો સારો છે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને મને લાગ્યું કે ના ધંધો સારો છે આ જો ધંધો ચાલી જાય તો ધંધો મને સારો બહુ લાગે છે આઠથી દસ લાખ રૂપિયા અંદાજે ખર્ચ થયો છે આગળ જો મને જે પ્રમાણે હું માલ એકઠો કરી રહ્યો છું બરાબર છે અને મારો માલ અને આગળ મને લાઈન મળે તો બિઝનેસ મને સારો લાગે છે આ બસ આપણે પશુપાલન એ પાવડર મેં વાંચ્યા પ્રમાણે સર્ચ કર્યા પ્રમાણે એ કોસ્મેટિક અને દવાઓમાં વપરાય છે તો એ પ્રમાણે હું આગળ મારી કોશિશ ચાલુ છે બહાર ગોતવાની હા દૂધ વધારે ટાઈમ રાખવાથી બગડી જાય પણ હું એ મહિનો થાય એટલે મારું જે બી થોડા ઘણું ભેગું થયું હોય એનો હું પાવડર બનાવી મૂકી દઉં છું હું એવું કહેવા માગું છું કે આ બિઝનેસ સારો છે બરાબર છે લોકોને એવું લાગે છે કે આ ગધેડા લાવ્યા ગધેડા લાવ્યા મને એવું કહેતા લોકો પણ મેં ચાલું કર્યું છે હવે જોઈએ છે એમાંથી શું મને રિઝલ્ટ મળે છે મારી મહેનત ચાલુ જ છે